તો વેરાવળમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકથી ભરચક રહેતા વિસ્તારોમાં જૂની ઇમારતો છે, જે હાલ જર્જરિત હાલતમાં છે. ત્યારે આ ઇમારતો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દુર્ઘટના બને તે પહેલાં ચોક્કસ આ બિલ્ડિંગનો જર્જરિત હિસ્સો ઉતારી લેવા માટે માંગ કરવામાં આવી છે. આ સંબંધમાં વેપારીઓએ પાલિકાને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. ત્યારે પ્રકાશ કોમ્પ્લેક્સમાં આવેલા અવધ ચેમ્બર્સના ધારકો દ્વારા બિલ્ડિંગના બીજા માળને ઉતારી લેવા માટે માંગણી કરી છે. ત્યારે આ ભાગ અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે કાટમાળ પડવાથી દુર્ઘટના બની શકે છે. ત્યારે સલામતીના ભાગરૂપે કાર્યવાહી કરવા પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓએ માંગ કરી છે. અવધ ચેમ્બર બિલ્ડિંગમાં રાધાકૃષ્ણ મંદિર રોડ પર અવધ ચેમ્બર નામની બિલ્ડિંગ આવેલી છે, એના અમે બધા ધારકો છીએ, ઓનર છીએ. અને અમે અમારી ઉપર જે છે G+2 એટલે બીજો માળ જે છે એ એટલું બધું જર્જરિત થઈ ગયું છે કે એ પડે એવું લાગે છે. અને ચોમાસાની શરૂઆત થાય છે એટલે એ જે જર્જરિત બિલ્ડિંગ નીચે પડે અને જાનમાલનું નુકસાન થાય, રાહદારીનું નુકસાન ન થાય, એના માટે અમે નગરપાલિકા અને કલેક્ટરશ્રીને અરજી આપવા આવ્યા છીએ કે એ ત્વરિત અને સત્વરે એ આપણે જે બીજો માળ જે છે એ જર્જરિત જે માળ છે એ ઉતારી લેવામાં આવે એવી અમે એને વિનંતી કરીએ છીએ અને અરજી કરીએ છીએ. સત્વરે એ કાર્યવાહી થાય, જેમ જાનમાલનું નુકસાન અને કોઈ રાહદારીને નુકસાન થાય એ અટકે એના પહેલાં સુરક્ષિત થઈ જાય એવી અમે અરજ કરીએ છીએ.